राज्य में खेडूतों माटे अति माठा समाचार छे। आगामी चार दिवस राज्य में वरसाद की आगाही रहेशे। सौराष्ट्र उत्तर गुजरात में पण वरसाद की आगाही छे। सामान्य उपरांत अमुक स्थले भारे झापटा पण आवी शके छे। चार दिवस बाद वातावरण सूकू बनशे। चार दिवस बाद ठंडी में नोंधनीय वधारो पण थशे तो लघुत्तम तापमान में 2-5 डिग्री नो घटाड़ो थई शके छे। राज्य में खेडूतों माटे अति माठा समाचार सामे आव्या छे के कमोसमी वरसाद की आगाही करवामां आवी छे। आगामी चार दिवस राज्य में वरसाद की आगाही करवामां आवी छे तो सौराष्ट्र उत्तर गुजरात में वरसाद की आगाही करवामां आवी छे। सामान्य उपरांत अमुक विस्तारों में झापटा पण पड़शे तो चार दिवस बाद वातावरण सूकू रहेशे अने चार दिवस बाद ठंडी में पण नोंधपात्र वधारो थशे तो लघुत्तम तापमान में 2-5 डिग्री नो पण घटाड़ो थई शके छे। અમારા સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી, કેતન અરવલ્લીથી, કેતન અમરેલીથી જોડાયા છે, હાર્દિક અરવલ્લીથી જોડાયા છે, જ્યારે કેતન મહેસાણાથી જોડાઈ ચૂક્યા છે। જી વિભુ, હું સૌપ્રથમ તમને સવાલ કરવા માંગીશ કે ગત રાતથી જ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે તો શહેરમાં અમદાવાદમાં કેટલા સ્થળો પર ગતરાજથી જ વરસાદ છે અને સવારથી કેટલી જગ્યાઓ પર વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું છે? આપને અમદાવાદ શહેરમાં જે ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે ને આપને તેના દ્રશ્યો પણ અત્યારે બતાવવા માંગીશ કે અત્યારે એસજી હાઈવે ઉપર છીએ અને એસજી હાઈવે ઉપર પણ ધીમી ધારે અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ગત રાતથી જે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણ છે તે પણ ધૂંધળું બન્યું છે। અત્યારે 8:30 વાગ્યાનો સમય થયો છે પણ તેમ છતાં પણ અમદાવાદ શહેરનું વાતાવરણ આપ જોઈ શકો છો કે કેટલું ધૂંધળું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। શિયાળામાં ચોમાસા જેવો માહોલ છે અને આ માહોલ હિલ સ્ટેશન જેવો અત્યારે લોકોને લાગતો હશે, પરંતુ આ માહોલ છે ખેડૂતો માટે ચિંતાજનક છે, કારણ કે કૃષિ પાકને ખૂબ મોટું નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 3-4 દિવસ છે વાતાવરણ યથાવત રહેશે, એટલે કે આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ છે, વરસાદી માહોલ છે તે જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના સામાન્ય વરસાદી ઝાપટા પડશે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સમગ્ર જે વિસ્તાર છે તેમાં આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળશે। વારંવાર સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તે સક્રિય છે અને તેના કારણે જ કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો છે। જી હાર્દિક, હું તમારા પાસે એમાં માંગીશ કે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, કયા વિસ્તારમાં ગતરાતથી વરસાદ હતો અને હાલ અત્યારે ખેડૂતોમાં કેટલો ચિંતાનો માહોલ છે, કેમકે કમોસમી વરસાદ છે, રવિ પાકની પણ અત્યારે સિઝન ચાલી રહી છે? પૂતા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જે પ્રકારે મોડાસા, ધનસુરા, માલપુર, મેઘરજ, ભિલોડા આ તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છે। તમને સીધા દ્રશ્યો બતાવીશ કે મારી પાછળ તમે હાઈવે જોઈ શકો છો કે જે પ્રકારે વિઝિબિલિટી ઘટી ચૂકી છે। આ ગુજરાતથી રાજસ્થાન તરફ જતો હાઈવે છે જે મોડાસા શામળાજી હાઈવે છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે 8:30 નો સમય થયો છે, પરંતુ જે પ્રકારનો એ માહોલ જોવા મળી રહ્યો છે, જેમ વિભુએ જણાવ્યું તેમ કે શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જે વાહનો આવી રહ્યા છે તેમના માટે પણ વિઝિબિલિટી ઘટી ચૂકી છે। આ જમણી સહિતના તમને દ્રશ્યો બતાવીશ ખેતરના કે આપ જોઈ શકો છો, ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર એ માટે છે કે અરવલ્લી 2.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। વાવેતરની વાત કરું તો બટાકા, ઘઉં, મકાઈ, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે, કારણ કે તાલુકામાં અને જિલ્લામાં જે પ્રકારે ઝરમર વરસાદથી લઈ અને માવઠા સુધીનો વરસાદ પડ્યો છે, હજુ પણ હાલ પણ ઝરમર વરસાદ યથાવત છે તેવા સંજોગોમાં આપ આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે જે પ્રકારનું આહલાદક વાતાવરણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ ખેડૂતો માટે સૌથી ખરાબ સમય આ જોવા મળી રહ્યો છે, કારણ કે ગત ડિસેમ્બરમાં જે લાસ્ટ અઠવાડિયામાં જે પ્રકારે માવઠું પડ્યું અને ત્યારબાદ ફરીથી હવે માવઠું પડ્યું છે તેવા સંજોગોમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે, કારણ કે જે પ્રકારે હજારો રૂપિયાનો બિયારણ નાખી અને વાવેતર ઊભું કરવામાં આવ્યું છે, વાવેતર ઊભું થઈ ચૂક્યું છે, તેવા સંજોગોમાં જો વરસાદ પડશે તો બટાકાના પાકમાં ફૂગનો રોગ આવવાની શક્યતાઓ છે, ઘઉં, મકાઈ સહિતના જે પાકો છે તેમાં પણ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ વધી જાય છે, કારણ કે ખેડૂતો દ્વારા મહા મહેનતે આ પાક ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ હાલ શિયાળામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। લોકો સ્વેટર પહેરે કે રેઇનકોટ પહેરે એ પણ અસમંજસ જેવો માહોલ છે, આગામી 3 દિવસ સુધી આ માહોલ યથાવત રહે તેવું લાગી રહ્યું છે। જી પૃથા, જી હાર્દિક, તો અત્યારે હાલ હવે જે
नौकरी पर जवानों लोगों ने समय थयो छे, धंधार्थीओ ने पण समय थयो छे, जेने पण हाल अत्यारे अनेक मुश्केलीओ सर्जाई रही होय छे। केतન, હું હવે તમારી પાસે આવવા માંગીશ કે ગત રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે, તો આગામી કેટલા દિવસ હવામાન વિભાગની આગાહી છે અને લોકોને આ કમોસમી વરસાદથી લોકોને અને ખેડૂતોને કેટલી પરેશાની? ચોક્કસથી સુસા, જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં ગત રાત્રિ જે વરસાદી શરૂઆત થઈ છે, જે અનેક વિસ્તારોમાં જે વરસાદી માવઠાઓ છે તે પડ્યા છે। હાલ પણ હું વાત કરું તો મહેસાણા જિલ્લામાં હાલ પણ તમે જોઈ શકો છો જે વરસાદી છાંટાઓ છે તે પડી રહ્યા છે। ખાસ કરીને આ જે વાતાવરણ બદલાયું છે તેના કારણે જે વીજળી હોય છે તે ઘટી ગઈ છે, તેના કારણે ચોક્કસથી હાલ જે ધુમ્મસનું જે પ્રમાણ હોય છે તે આકાશમાં જોવા મળી રહ્યું છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો હોય છે તે પરેશાન થઈ રહ્યા છે। વાત કરવા તો મહેસાણા જિલ્લાના ઊંઝા, વડનગર, મહેસાણા સહિત અનેક જે વિસ્તારો હોય છે ત્યાં રાત્રિ દરમિયાન અને સવારમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી જે વરસાદ વરસવાનો છે વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જે રાયડાનો પાક હોય છે, સૌથી વધુ રાયડાનું વાવેતર આ વર્ષે મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યું હતું, ત્યારે રાયડાના પાકને મોટું નુકસાન જવાની ચોક્કસથી ભીતિ જોવા મળી રહી છે। બીજી બાજુ એરંડા છે, વરિયાળી છે સહિત અનેક જે પાકો હોય છે, જે શિયાળીનું જે શિયાળું પાક હોય છે તેને નુકસાન જવાની ભીતિ છે। ચોક્કસથી હાલ જે વાતાવરણ છે તે એક હિલ સ્ટેશન હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસથી આ જે વાતાવરણ છે તે ખેડૂતો માટે ચિંતાજનક બન્યું છે। જી જી કેતન, વિભુ હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે, અનેક પાકોને નુકસાન જઈ શકે છે, રવિ સિઝનનો પાક ઘઉં, ચણા, જીરું, રાયડોને પણ નુકસાનીની ભીતિ છે। ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, આગામી 4-5 દિવસ હવામાનમાં પલટો યથાવત રહેશે।